હેલો વેલકમ બેક દ્વિઘાત સમીકરણ લેક્ચર નંબર 7 આજે આપણે જોવાના છીએ ગયા લેક્ચરમાં આપણે બીજોનું સ્થાનની થિયરી આપણે સ્ટાર્ટ કરી લીધી હતી રાઈટ એ બીજોના સ્થાનમાં આપણે પહેલું જે જોયું હતું એ પહેલું શું હતું તો કે કોઈ પણ એક અચળાંક બંને બીજો કરતા નાનો હોય રાઈટ તો કોઈ પણ એક અચળાંક બંને બીજો કરતા નાનો હોય તો એની ત્રણ શરતો જે હતી એ ત્રણ શરતો કઈ હતી તો પહેલી શરત હતી કે ભાઈ b greater than equal to 0 હોવો જોઈએ એટલે કે b square minus 4ac જે છે એ 0 કરતા મોટું હોવું જોઈએ અથવા 0 હોવું જોઈએ તો પણ ચાલે બીજી કેસ જે હતી એ હતો કે જે નંબર જે છે k એ k less than minus b by 2 હોવો જોઈએ રાઈટ અને ત્રીજી જે શરત હતી કે ભાઈઓ a into f of k જે છે a into f of k જે હોય એ તમારું greater than 0 હોવું જોઈએ રાઈટ આ જે ત્રણ શરતનું પાલન થાય આ ત્રણ શરતનું પાલન થાય તો આપણે કહી શકીએ કે જે નંબર k જે છે એ નંબર k એ આપેલ દ્વિઘાત સમીકરણના બંને બીજો કરતા નાનો છે રાઈટ એના પર આપણે એક્ઝામ્પલ તમને એક બતાવું તો તમને વધારે ક્લિયર થશે કે એક્ઝામ્પલ કેવું કહે છે તો એક્ઝામ્પલ એવું છે કે ભાઈઓ x સ્ક્વેર માઇનસ 6dx પ્લસ કૌંસમાં 2 માઇનસ 2d પ્લસ 9d સ્ક્વેર બરોબર છે આ દ્વિઘાત પદાવલી છે અને આ દ્વિઘાત પદાવલીના બંને બીજો આ જે દ્વિઘાત પદાવલી જે છે ભાઈઓ એના જે બંને બીજો જે છે એ બંને બીજો 3 કરતા મોટા છે 3 કરતા મોટા છે બરોબર 3 કરતા મોટા છે તો d નો ઉકેલ ગણ શોધો તો d નો ઉકેલ ગણ શોધો આવો એક્ઝામ્પલ છે રાઈટ x square minus 6dx plus bracket માં 2 minus 2d plus 9d square એક એક આ દ્વિઘાત પદાવલી છે જેના બંને બીજ 3 કરતા મોટા છે એનો મતલબ એવો પણ થઈ શકે શું થઈ શકે કે 3 જે છે બંને બીજ કરતા નાનો છે k જે k કહેતા હતા એ k 3 છે રાઈટ તો આ ત્રણે ત્રણ શરતનું પાલન કરાવવાનું અને એ ત્રણે ત્રણ શરતમાં અસમતા આવશે એટલે તમારે આમાં અસમતામાં એકદમ સ્ટ્રોંગ હોવું પડશે બરોબર છે અને અસમતામાં તમારે સ્ટ્રોંગ હોવું હોય બેઝિક મેથ્સમાં મારું જે અસમતા જે ટોપિક જે છે એ તમે ખાસ ભણી લેજો તો તમને ક્લિયર થશે રાઈટ તો પહેલા આપણે આ અસમતા સોલ્વ કરશું પછી બીજી અસમતા સોલ્વ કરશું પછી ત્રીજી અસમતા સોલ્વ કરશું અને ત્રણે ત્રણ અસમતાઓનો છેદગણ લઈશું એટલે મને d નો ઉકેલ મળશે ખૂબ જ લાંબી પ્રોસેસ છે પણ બહુ મજાની પ્રોસેસ છે આઈ થિંક તમને મજા આવશે તો હવે મારે આ દાખલો ગણવો હોય તો પહેલી શરત શું હોવી જોઈએ તો પહેલી શરત છે કે ભાઈ d greater than equal to 0 હોવો જોઈએ હવે આ ત્રણ શરત તમને ખ્યાલ હોવી જોઈએ આ ત્રણ શરત કરવા માટે હતી તો આ ત્રણ શરત કે કોઈ એક નંબર આપેલ દ્વિઘાત પદાવલીના બંને બીજ કરતા નાનો હોય એના માટેની શરત હતી તો પહેલા છે પહેલી શરત લખી દઈએ કન્ડિશન 1 કન્ડિશન 1 અહીં હું લખી દઉં તો એમાં કન્ડિશન 1 માં શું આવશે તો કે ભાઈઓ d greater than equal to 0 માટે b square minus 4ac greater than equal to 0 માટે b square એટલે શું થશે તો કે 6 minus 6d નો square minus 4 એ તમારો 1 છે બરાબર છે ઓકે એ તમારો 1 છે અને ઇન્ટુ c તો c માં શું છે 2 minus 2d plus 9d square greater than equal to 0 ચલો સાદું પાપી અહીંયા આગળ તો કે ભાઈ 36d square થશે માઇનસ 4 એ અંદર ગુણીએ તો 4 2 8 plus 4d minus 36d square greater than equal to 0 રાઈટ ક્લિયર 36d square ઘર ભેગા થઈ ગયા એટલે કે માઇનસ 8 આવા જાય પ્લસ 8 થાય તો 4d greater than equal to 8 તો d greater than equal to 2 આ પહેલી કન્ડિશનની શરત આવી કે મારે જે d જે છે એ d 0 અથવા 0 થી મોટો હોવો જોઈએ તો એના માટે જે સ્મોલ d ની વેલ્યુ જે છે એ સ્મોલ d 2 અથવા 2 થી મોટો હોવો જોઈએ b square minus 4ac ની વેલ્યુ 0 અથવા 0 થી મોટી લાવી હોય તો જે આ d જે છે એ d ની વેલ્યુ 2 અથવા 2 થી મોટી હોવી જોઈએ કન્ડિશન નંબર 1 ની મેં વાત કરી લીધી બરોબર ચલો કન્ડિશન નંબર 2 શું હતું તો કન્ડિશન નંબર 2 એવું કહેતું હતું ભાઈઓ કે જે k જે છે એ minus b by 2 એ કરતા નાનો હોવો જોઈએ k તરીકે શું છે અહીંયા આગળ તો k તરીકે 3 છે રાઈટ તો અહીંયા લખશું આપણે તો કે 3 is less than minus b માઇનસ b તરીકે માઇનસ 6d છે b તરીકે અહીંયા આગળ માઇનસ 6d છે તો મારે અહીંયા આગળ લખવું પડશે માઇનસ 6d છેદમાં 2a
એ તો વન જ છે તો વન જ રાખીએ. ચલો તો અહીંયા થઈ ગયું 3 લેસ ધેન 6d બાય 2 માઇનસ માઇનસ પ્લસ, એટલે કે 3 લેસ ધેન શું થશે 3d, એટલે કે અહીંયા થઈ ગયું d ગ્રેટર ધેન 1. d ગ્રેટર ધેન 1 જો હવે બીજી શરત આ થઈ ગઈ. આપણે ત્રણ શરતો લેવાની છે અને ત્રણે ત્રણ શરત નો છેદગણ લેવાનો છે. તો પહેલી વસ્તુ મેં અહીંયા લીધી કે ભાઈ ટી સ્ક્વેર માઇનસ 4ac ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 હોવો જોઈએ, બરોબર છે? એ તો મેં કરી નાખ્યું. પછી k જે હતો k માઇનસ b બાય 2a કરતા નાનો હોવો જોઈએ, એ પણ કરી નાખ્યું. હવે જે ત્રીજી અને છેલ્લી શરત જે ભગવદ ગીતામાં પણ આપેલી છે કે f ઓફ k a ઇન્ટુ f ઓફ k ગ્રેટર ધેન 0 હોવો જોઈએ, રાઈટ? ચલો તો અહીંયા a તરીકે શું છે તો 1 જ છે, તો એનો વાંધો નથી. ઓકે, તો f ઓફ k એટલે શું? તો કે આપેલ સમીકરણમાં x ની જગ્યાએ k મૂકી દો, બરોબર? તો k શું છે આપણે અહીંયા 3 છે, તો અહીંયા બધે x ની જગ્યાએ શું મૂકવાનું? 3 મૂકવાનું. ચલો 3 મૂકો તો 9 માઇનસ, અહીંયા 3 મૂકો 6 તારી 18 માઇનસ 18d પ્લસ, હવે અહીંયા આગળ તો ડાયરેક્ટ આપણે ઓપ્શન જ છે, સીધું કૌંસ ખોલી દેવાનું, બરોબર છે? બહુ સિમ્પલ છે એકદમ, આપણે એવું કોઈ ડિફિકલ્ટી ના હોવી જોઈએ આની અંદર. 9d સ્ક્વેર ગ્રેટર ધેન 0 માટે ચલો 9d² અહીંયા મૂકી દીધું આપણે એમને એમ, 18d ને 2d માઇનસ 20d એ પણ આપણે મૂકી દીધું એમનું એમ, 9 2 11 11 ગ્રેટર ધેન 0. 11 9 9 સુધી ભાગત પડે છે 11 9 9 નો, હે ને ભાઈ? અવયવ પાડતા પણ આવડવા જોઈએ, મેથ્સ માં બધી બેઝિક વસ્તુ છે, 9મા ધોરણમાં કે 10મા ધોરણમાં જે બધું આવી ગયું છે, બધું જ ભાગ પાડવાનું, બરોબર? અસમતા તો બેઝિક મેથ્સ માં આપણે શીખ્યા છીએ. મેં તમને કીધું હતું કે ભાઈ બેઝિક મેથ્સ તમારું સ્ટ્રોંગ હોવું જોઈએ. હવે અહીંયા આગળ 11 9 9 નું ભાગ પાડીએ તો 9d² માઇનસ 11d માઇનસ 9d પ્લસ 11 ગ્રેટર ધેન 0. તો અહીંયા આગળ d કોમન તો 9d માઇનસ 11 માઇનસ 1 કોમન, 9d માઇનસ 11 ગ્રેટર ધેન 0. આગળ વધીએ તો અહીંયા આગળ શું થશે? તો કે 9d માઇનસ 11 d માઇનસ 1 ગ્રેટર ધેન 0. હવે આને સંખ્યા રેખા પર બતાવી દઈએ, સંખ્યા રેખા પર બતાવી દઈએ તો પહેલા કયો નંબર આવશે? પહેલા 1 નંબર આવશે અને પછી આવશે 11/9 પ્લસ માઇનસ પ્લસ માઇનસ ઇન્ફિનિટી ટુ 1 યોગ 11/9 ટુ ઇન્ફિનિટી, એ આનો જવાબ છે, રાઈટ? તો આ કન્ડિશન 1 નો જવાબ, આ કન્ડિશન 2 નો જવાબ, આ કન્ડિશન 3 નો જવાબ. હવે આ 3 3 નો આપણે શું કરવાનું છે? તો અહીંયા આગળ આપણે 3 3 નો છેદ કરવાનો છે. તો છેદ કરવો હોય તો હું સંખ્યા રેખા ડ્રો કરી દઉં છું. ચલો મેં સંખ્યા રેખા ડ્રો કરી દીધી. સૌથી નાનો નંબર કયો છે? સૌથી નાનો નંબર 1 છે, તો અહીંયા મેં 1 મૂકી દીધો. પછી એનથી મોટો નંબર કયો છે? તો એનથી મોટો નંબર છે 11/9, તો મેં 11/9 મૂકી દીધો. એનાથી મોટો નંબર છે 2, તો અહીંયા મેં 2 મૂકી દીધો, રાઈટ? હવે આનું બતાવીશું લાલ કલર થી. આ શું કે છે? ડી 2 અથવા 2 થી મોટો હોવો જોઈએ, તો એને હું લાલ કલર થી બતાવવાનું છું ને. તો અહીંયા આપણે બતાવી દઈએ કે ડી જે છે એ 2 અથવા 2 થી મોટો હોવો જોઈએ, તો આ મેં એરો કરી નાખ્યો. આ શું કે છે? ડી 1 કરતા મોટો હોવો જોઈએ, એને હું બ્લુ પેન થી બતાવી દઉં છું. તો બ્લુ પેન થી બતાવીએ તો આ ડી 1 કરતા મોટો હોવો જોઈએ, તો મેં આ બતાવી દીધું. અને આ શું કે છે? આ કે છે કે માઇનસ ઇન્ફિનિટી ટુ માઇનસ ઇન્ફિનિટી ટુ 1, તો માઇનસ ઇન્ફિનિટી ટુ 1 યોગ 11/9 ટુ ઇન્ફિનિટી, તો 11/9 ટુ ઇન્ફિનિટી. હવે જોવો આની અંદર 3 3 નો છેદ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? 3 3 કોમન 2 થી સ્ટાર્ટ થાય છે, એટલે કે આ 3 3 નો છેદ લઉં તો મારો ફાઇનલ જવાબ શું આવશે? તો કે 2 2 ઇન્ફિનિટી. જો d નું મૂલ્ય 2 2 ઇન્ફિનિટી ની વચ્ચે હોય તો તમારી જે આ શરતો જે છે એ 3 3 શરત નું પાલન થશે, અને 3 3 શરત નું પાલન થશે તો એનો મતલબ એવો થશે કે નંબર 3 જે છે એ આપેલા બંને બીજ કરતા નાનો છે, બરોબર છે? ક્લિયર થઈ ગયું? ઓકે, ડન. કોઈ આમાં ભૂલ રહે છે? નથી રહેતી કે કઈ ભૂલ કરી છે આપણે? મને કેમ એવું લાગે છે? જો અહીંયા આપણે ભૂલ કરી છે, અહીંયા ભૂલ શું કરી છે? 4 2 8 માઇનસ પ્લસ 8d આવશે, અહીંયા પ્લસ 8d આવશે એટલે અહીંયા પણ 8d આવશે, અને 8d આવશે એટલે અહીંયા 1 આવશે, બરોબર? એટલે d ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1 આવશે, એટલે આ જે 1 જે છે એ 1 અહીંથી લેવો પડશે મારે. આમ તો હવે 3 3 નો છેદ જે છે એ 3 3 છેદ અહીંથી સ્ટાર્ટ થશે 11/9 થી, પણ મારે 11/11 થશે નહીં, એટલે કે 11/9 ટુ ઇન્ફિનિટી તમારો જવાબ આવશે. સેજ એક ભૂલના કારણે કેવી બેન્ડ વાગી જાય છે, બરોબર? ક્લિયર થઈ ગયું?
સમજાય છે, બરોબર છે? આમાં મેં તમને શું કીધું હતું કે ભાઈ ત્રણ એ બંને બીજો કરતા નાનો છે, તો એના માટે આપણે ત્રણે ત્રણ સતત કન્ડિશન એક, કન્ડિશન બે અને કન્ડિશન ત્રણ ની અસમતા સોલ્વ કરી અને ત્રણે ત્રણ અસમતાનો આપણે છેદગણ લીધો તો આપણને ફાઇનલ જવાબ મળી ગયો કે જ્યાં સ્મોલ ડી જે છે એ 11/9 ટુ ઇન્ફિનિટી ની વચ્ચે હોય, 11/9 મારે લેવાનું નથી, એટલે કે 11/9 ટુ ઇન્ફિનિટી ની વચ્ચે હોય તો એવું કહી શકાશે કે નંબર થ્રી જે છે એ બંને બીજો કરતા નાનો છે. ક્લિયર થઈ ગયું? ચલો હજુ આપણે એક્ઝામ્પલ લઈએ, તમને વધારે ક્લિયર થશે. એક વાર પોઝ કરીને જોઈ લો અને પછીનો એક્ઝામ્પલ જયારે હું લખીશ તો પહેલા તમારે પોઝ કરીને જાતે સોલ્વ કરવાનો ટ્રાય કરવાનો, અને જો સોલ્વ ના થાય તો પછી મારો આ વિડીયો આગળ તમે જોજો, ઠીક છે? ચલો ઓકે ડન. હવે બીજો એક્ઝામ્પલ લઈશું આપણે. આઈ થિંક કે તમને ખબર પડી ગઈ હશે કે દાખલા આ ટાઈપના કેવી રીતે ગણવાના. આ ટોટલી જેડબલી મેઇન્સ એડવાન્સ ની વાત ચાલી રહી છે, આ એનસીઆરટી માં કશું જ નહીં આવે, બરોબર છે? એકદમ ઈઝી છે આ બધું, પણ આમાં તમારું બેઝિક મેથ્સ પાવરફુલ હોવું જોઈએ. બેઝિક મેથ્સ પાવરફુલ હશે તો જ થશે, બાકી ઠંઠન ગોપાલ છે, બરોબર? ચલો બીજો દાખલો લઈએ આપણે. આની અંદર તો શું કહે છે કે એક એક દ્વિઘાત પદાવલી છે, કે દ્વિઘાત પદાવલી કઈ છે ભાઈઓ? તો દ્વિઘાત પદાવલી આવી છે a² + a - 2 ઇન્ટુ x², બરોબર છે? માઇનસ a + 5 ઇન્ટુ x - 2. પદાવલીના બંને બીજો માઇનસ 1 કરતા મોટા છે. આ પદાવલીના બંને બીજો માઇનસ 1 કરતા મોટા છે, બંને બીજો માઇનસ 1 કરતા મોટા છે, તો એનો ઉકેલ ગણ શોધો. તો આપણે એનો ઉકેલ ગણ શોધવાનો છે, એનો ઉકેલ ગણ શોધવો, બરોબર છે? ચલો હવે બંને બીજો માઇનસ 1 કરતા મોટા છે, એટલે કે એનો મતલબ એમ પણ થાય કે માઇનસ 1 નંબર જે છે બંને બીજો કરતા નાનો છે. તો બંને બીજો કરતા નાનું હોય એના માટેની જે શરત હતી એ તો આપણે ભણેલા જ છીએ. કઈ કઈ ત્રણ શરત હતી? તો પહેલી શરત હતી ભાઈ કે ડી ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 હોવું જોઈએ, ડી ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. ચલો તો આ લગાવીએ, એનો મતલબ એમ થયો કે માટે b² - 4ac ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. ચલો b² એટલે b તરીકે અહીંયા શું છે? તો b તરીકે અહીંયા a + 5 છે, તો અહીંયા આગળ a + 5 નો સ્ક્વેર - 4 a તરીકે આખું આ પદાવલી છે a ની, તો લખી દો a² + a - 2 4ac, c તરીકે - 2 છે, ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. ચલો અહીંયા આગળ a + 5 નો સ્ક્વેર છે તો એનું વિસ્તરણ કરીએ, તો a² + 10a + 25, બરોબર છે? એ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને 4 2 8 આને અહીંયા ગુણો તો 8a² + 8a - 16 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. માટે 8a² a² 9a² 10a + 8a 18a 25 - 16 + 9 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. 9 કોમન કાઢી દઉં તો શું થશે? તો a² + 2a + 1 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0, એટલે કે a + 1 નો વર્ગ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0, બરોબર? a + 1 નો વર્ગ સંખ્યા લખવા મૂકીએ તો -1 અહીંયા પ્લસ અને અહીંયા પ્લસ રહેશે, એટલે ઘાત દેખી છે, એટલે કે આનો ઉકેલ ગણ શું આવ્યો? તો કે આનો ઉકેલ ગણ આવ્યો r, આનો ઉકેલ ગણ r આવ્યો. તમે a ની કોઈ પણ વેલ્યુ લો, બરોબર, અને એની કોઈ પણ વેલ્યુ તમે આની અંદર મૂકશો તો જવાબ તો ધન જ આવશે, કાં તો 0 આવશે. કેમ? કેમ કે અહીંયા વર્ગ છે, વર્ગ કોઈ દિવસ ઋણ હોઈ શકે નહીં, એટલે કે તમારે એમાં તમારે મનગમતી વેલ્યુ લેવાય. તમે મંગળ ગ્રહ ઉપર જઈને પણ વેલ્યુ લઈ આવશો તો પણ ચાલશે, બરોબર છે? એટલે પહેલી કન્ડિશન જે આવી હતી એ પહેલી કન્ડિશન નો જે ઉકેલ હતો એ ઉકેલ શું કહે છે? કે આ છે, બરોબર. બીજી કન્ડિશન શું કહેતું હતું? તો બીજી કન્ડિશન એવું કહેતું હતું કે ભાઈ કે જે છે એ લેસ ધેન માઇનસ b/2a હોવું જોઈએ. તો ચલો k તરીકે અહીંયા શું છે? તો k તરીકે માઇનસ 1 છે, તો અહીંયા આપણે શું લખશું? તો કે માટે માઇનસ 1 લેસ ધેન માઇનસ b, તો માઇનસ તો મૂકી દઉં અને b તરીકે શું છે? માઇનસ કૌંસમાં a + 5, તો માઇનસ કૌંસમાં a + 5, આ માઇનસ આ b થઈ ગયું, બાય 2 ઇન્ટુ a, એ શું છે? તો કે ભાઈ a² + a - 2. ચલો માઇનસ માઇનસ પ્લસ, તો કે માઇનસ 1 લેસ ધેન a + 5 છેદમાં a² + a - 2. માઇનસ 1 ને આપણે લઈ જઈએ જમણી બાજુ તો શું થશે?
તો હવે આ રીતે લખી દઉં a plus 5 છેદમાં a square plus a minus 2 plus 1 greater than 0. થોડું પલટી માર દીધી હો, ગભરાતા નહીં, બહુ સિમ્પલ જ છે. લસા લો તો કે ભાઈ a plus 5 plus a square plus a minus 2 છેદમાં ભાગ પાડ દઈએ 2 એકા 2 તો કે a plus 2 ને a minus 1 greater than 0. ચલો હવે આગળ વધીએ. તો a square plus 2a a square plus 2a plus 3 છેદમાં a plus 2 a minus 1 greater than 0. હવે આમાં b square minus 4ac કરો તો આ તો ઓલવેઝ ધન જ રહેવાનું છે, આ કોઈ દિવસ ઋણ થશે નહીં. આનું પણ મેં તમને કીધેલું છે કે જો આ દ્વિઘાત પદાવલી છે એનો સહગુણક 1 છે બરોબર અને d less than 0 છે તો આ તો ઓલવેઝ શું હશે, તો ઓલવેઝ greater than 0 હશે. તો હવે આપણે ખાલી નીચેની વાત કરશું, તો નીચેની વાત કરશું તો અહીંયા માઇનસ 2 પ્લસ 1 પ્લસ માઇનસ પ્લસ આપણે જવાબ આવશે માઇનસ ઇન્ફિનિટી ટુ માઇનસ 2 યોગ 1 થી ઇન્ફિનિટી. આ કન્ડિશન બેનો જવાબ આવ્યો, આ કન્ડિશન બેનો જવાબ આવ્યો. હવે કન્ડિશન 3 શું કહેતું હતું, તો કન્ડિશન 3 એવું કહેતું હતું કે ભાઈ a ઇન્ટુ f ઓફ k ગ્રેટર ધેન 0 હોવું જોઈએ. તો a ઇન્ટુ f ઓફ k ગ્રેટર ધેન 0 હવે a તરીકે તો આ જ છે અને k ની જગ્યાએ શું મૂકવાનું, તો k ની જગ્યાએ આપણે માઇનસ 1 મૂકવાનું. તો ચલો માઇનસ 1 મૂકી દઈએ આપણે, તો અહીંયા શું થશે, તો a સ્ક્વેર પ્લસ a પ્લસ 1 a સ્ક્વેર પ્લસ a માઇનસ 2 ઇન્ટુ માઇનસ 1 નો વર્ગ માઇનસ 1 નો વર્ગ પ્લસ 1 તો મૂકવાની જરૂર નથી. અહીંયા આગળ માઇનસ 1 મૂકીશ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો પ્લસ a પ્લસ 5 માઇનસ 2 ગ્રેટર ધેન 0. ચલો આપો સાદુરૂપ માટે a સ્ક્વેર પ્લસ a માઇનસ 2 પ્લસ a પ્લસ 5 માઇનસ 2 ગ્રેટર ધેન 0 માટે a સ્ક્વેર a a 2a પ્લસ 1 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 બરાબર છે. a સ્ક્વેર પ્લસ 2a પ્લસ 1 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 માટે a પ્લસ 1 નો સ્ક્વેર ગ્રેટર ધેન 0. તો આ પણ શું આવ્યું, તો આનો બી જે ઉકેલ ઘન છે એ r આવશે, રાઈટ. એક વાર ચેક કરી લઈએ, a સ્ક્વેર પ્લસ a માઇનસ 2 માઇનસ 1 મૂકવાનું હતું, માઇનસ 1 નો વર્ગ થઈ જાય માઇનસ 1 પ્લસ a પ્લસ 5 માઇનસ 2 ઓકે. ચલો બરોબર છે, a સ્ક્વેર એ 2a બરોબર 5 ને 1 બરોબર છે. તો આનો ઉકેલ ઘન પણ શું થયો, તો આનો ઉકેલ ઘન પણ r થયો. આ કન્ડિશન નંબર 1, આ કન્ડિશન નંબર 2 અને આ કન્ડિશન નંબર 3 ત્રણે ત્રણનો આપણે શું કરશું, તો ત્રણે ત્રણનો આપણે અહીંયા આગળ છેદ લઈશું. તો છેદ લઈશું તો સ્વાભાવિક છે કે છેદમાં આ જ આવશે કેમ કે આ બંને તો r છે, રાઈટ. તો જે ફાઇનલ જવાબ હશે શું હશે, તો કે માઇનસ ઇન્ફિનિટી ટુ માઇનસ 2 યોગ 1 થી ઇન્ફિનિટી, આ તમારો ફાઇનલ જવાબ હશે બરોબર. જો લો એક વાર એક્ઝામ્પલ, ખૂબ જ સરસ મજાનું એક્ઝામ્પલ છે, હા કોઈ તકલીફ ના પડે એવો એક્ઝામ્પલ છે અહીંયા આગળ. ઓકે આપણો જવાબ સાચો છે, ડન. ઓકે હવે આઈ થિંક કે તમને ખબર પડી ગઈ હશે કે કોઈ પણ નંબર હોય, નંબર બંને બીજો કરતો નાનો હોય તો એની શરતોનો કઈ રીતે આપણે ઉપયોગ કરવો, એના એક્ઝામ્પલ આપણે કઈ રીતે ગણવા એ તમને ખબર પડી ગઈ. હવે બીજી શરત લઈએ. પહેલી શરત કેવી રીતે આપણે, કે કોઈ પણ નંબર જે છે એ નંબર બંને બીજો કરતા નાનો હોય. હવે કન્ડિશન નંબર 2 છે કે કોઈ પણ એક નંબર બંને બીજોની વચ્ચે હોય. કઈ કન્ડિશન છે ભાઈઓ, કે કોઈ પણ એક નંબર બંને બીજોની વચ્ચે હોય. બહુ સિમ્પલ છે, એ પણ કોઈ જગ્યાની વસ્તુ નથી. હવે આપણને ખબર છે કે દ્વિઘાત પદાવલી જે છે એ દ્વિઘાત પદાવલીના બે ગ્રાફ છે, એક a ગ્રેટર ધેન 0 માટે, તો a ગ્રેટર ધેન 0 માટે આવો ગ્રાફ છે અને a લેસ ધેન 0 માટે ગ્રાફ આપણને આવો છે. આપણે બંને શીખી ગયેલા છીએ, આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે કન્ડિશન નંબર 2 ની, કોની વાત કરી રહ્યા છીએ, કન્ડિશન 2 ની વાત આપણે કરી રહ્યા છીએ અહીંયા આગળ. આના બે બીજ છે આલ્ફા અને બીટા, આના બે બીજ કહી દઈએ ગામા અને ડેલ્ટા, બંને કેસ સાથે લઉં છું, કેસ 1 કેસ 2. અને આપણો કેસ મેઇન કેસ શું છે, મેઇન કેસ એવો છે કે કોઈ એક નંબર, કોઈ એક નંબર, કોઈ એક નંબર કે બંને બીજોની વચ્ચે છે, તો એના માટેની શરત કઈ. આની પહેલા જે આપણે કર્યું એમાં શું હતું, કોઈ એક નંબર કે એ બંને બીજો કરતા નાનો હતો, એટલે આપણે અહીંયા મૂકી દો, અહીંયા મૂકી દો. હવે મારે બી ક્યાં મૂકવાનું, તો હવે મારે નંબર કે વચ્ચે મૂકવાનો, વચ્ચે એટલે એક્ઝેક્ટ વચ્ચે જરૂરી નહીં, અહીંયા પણ હોઈ શકે, અહીંયા ગમે ત્યાં હોઈ શકે, પણ આ બંને બીજોની વચ્ચે હોવું જોઈએ. એક્ઝેક્ટ વચ્ચે એમ નથી કહેતો,
વચ્ચે ગમે ત્યાં, અહીંયા પણ કે હોય શકે, અહીંયા પણ કે હોય શકે, અહીંયા પણ ગમે ત્યાં હોય શકે, પણ આલ્ફા અને બીટા કા તો ગામા અને ડેલ્ટા ની વચ્ચે હોવો જોઈએ. આ તમારો એ ગ્રેટર ધેન 0 છે, આ તમારો એ લેસ ધેન 0 છે. આ એ ગ્રેટર ધેન 0, એ લેસ ધેન 0 નો કા ગ્રાફ છે. ચલો હવે આમાં મને એમ કહો કે ધારો કે આ આ જગ્યા પદાવલી છે p ઓફ x ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c, અને આ જગ્યા પદાવલી છે p ઓફ x ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c. આ બે દ્વિઘાત પદાવલી છે. હવે આ બંને દ્વિઘાત પદાવલીમાં આમાં હું x ની જગ્યાએ k મૂકું એટલે આને y પણ કહી શકાશે. તો y તરીકે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c, અહીંયા પણ y તરીકે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c લખી શકાય. લખી શકાય, બરોબર છે. ઓકે, હવે એમાં જો x ની જગ્યાએ k મૂકો તો y આમ શું આવશે? તો x ની જગ્યાએ k મૂકો તો y આમ શું આવે? નેગેટિવ, રાઈટ. અહીંયા x ની જગ્યાએ કેમ મૂકીશ તો y આમ શું બનશે? અહીંયા y આમ પોઝિટિવ બનશે, રાઈટ. એનો મતલબ શું થયો કે અહીંયા ગણ x ની જગ્યાએ કેમ મૂકું તો મારું p ઓફ k શું આવશે? તો p ઓફ k આવશે મારો અહીંયા ગણ લેસ ધેન 0 આવશે, અને અહીંયા p ઓફ k શું આવશે? તો અહીંયા p ઓફ k આવશે મારો ગ્રેટર ધેન 0, રાઈટ. અહીંયા p ઓફ k લેસ ધેન 0, p ઓફ k ગ્રેટર ધેન 0, એટલે પહેલી કન્ડિશન થઈ ગઈ. પહેલી કન્ડિશન શું કન્ડિશન થઈ કે ભાઈઓ કે તમારે જો કોઈ પણ એક નંબર કે બંને બીજો ની વચ્ચે જોઈતો હોય અને એ ગ્રેટર દેન 0 હોય તો p ઓફ k લેસ દેન 0 હોવો જોઈએ, અને જો એ લેસ દેન 0 હોય તો p ઓફ k ગ્રેટર દેન 0 હોવો. હવે આપણે જે શરત નંબર 1 હતી કે કોઈ પણ નંબર k એ બંને બીજો કરતા નાનો હોય તો એમાં આપણે d ચેક કરતા હતા, d ગ્રેટર દેન ઇક્વલ ટુ 0. આમાં ચેક કરવાની જરૂર છે નહીં. કેમ? મેં કીધું કોઈ નંબર બે બીજોની વચ્ચે છે. હવે બે બીજોની વચ્ચે હોય તો નક્કી થઈ ગયું કે બંને બીજો વાસ્તવિક છે અને ભિન્ન હોય. વાસ્તવિક અને ભિન્ન હોય તો જ એની વચ્ચે કોઈ નંબર આવી શકે. હું એમ કહી શકું કે મારી વચ્ચે બે માણસો છે, મારી વચ્ચે એક માણસ છે? એવું ના કહી શકાય. બે માણસોની વચ્ચે એક માણસ છે એવું કહી શકાય. તો જયારે હું એવું કહું કે ભાઈ કોઈ એક નંબર બંને બીજોની વચ્ચે છે, એનો મતલબ ફિક્સ થઈ ગયું કે બંને બીજો ભિન્ન છે અને વાસ્તવિક છે. એટલે જે પેલી અતિ શરત ડી ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 આગળમાં આપણે કરી હતી ચેક, આમાં ચેક કરવાની જરૂર નથી, બરોબર. એટલે પેલા આપણે ચેક કર્યું હતું પેલું માઇનસ બી બાય ટુ એ વાળું, એ પણ આમાં ચેક કરવાની જરૂર નથી. કેમ કે આપણા મને ખબર નથી કે ભાઈ માઇનસ બી બાય ટુ એ કરતા નાનો હશે કે મોટો હશે, આલ્ફા ને બીટા ની વચ્ચે છે. તો અહીંયા માત્ર ને માત્ર એક જ કન્ડિશન છે કે પી ઓફ કે લેસ ધેન 0, અહીંયા પી ઓફ કે ગ્રેટર ધેન 0. હવે બંનેની મારે કમ્બાઈન શરત લખવી હોય, બંનેની મારે કમ્બાઈન શરત લખવી હોય તો બંનેની કમ્બાઈન શરત કેવી રીતે લખીશ? તો અહીંયા બોલો, અહીંયા એ ગ્રેટર ધેન 0 છે અને પી ઓફ કે લેસ ધેન 0 છે, તો એનો મતલબ કે બંનેનો ગુણાકાર કરું a નો અને p ઓફ k નો, તો a ઇન્ટુ p ઓફ k શું થશે? તો a ઇન્ટુ p ઓફ k લેસ ધેન 0 થશે. કેમ કે આ પણ ગ્રેટર ધેન 0, આ પણ આ લેસ ધેન 0, તો ધન ગુણ્યા ઋણ ઋણ થાય, તો a ઇન્ટુ p ઓફ k લેસ ધેન 0 થાય. એ જ અહીંયા a લેસ ધેન 0 છે અને p ઓફ k ગ્રેટર ધેન 0 છે, તો આ ઋણ છે ને આ ધન છે, બેનો ગુણાકાર ઋણ જ થાય. તો એનો મતલબ એમ થયો કે a ઇન્ટુ p ઓફ k લેસ ધેન 0 એ આપણે જે આ મેં કીધું કોઈ એક નંબર k બંને બીજોની વચ્ચે છે એના માટે એક અને માત્ર એક જ શરત. જો આ શરતનું સમાધાન થતું હોય તો આપણે માની લેવું કે ભાઈ આ નંબર કે જે છે એ આપેલ દ્વિઘાત પદાવલીના બંને બીજોની વચ્ચે છે. બસ એક જ વસ્તુ, બરોબર. હવે તમને એવું થશે કે સાહેબ આ તો દાવ થઈ ગયો, ડી ક્યારે ચેક કરવાનો, ડી ક્યારે ચેક નહીં કરવાનો, આ તો પ્રોબ્લેમ થાય. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખી દો મારા મિત્રો, મારા ભાઈઓ, મારા બહેનો, કે જ્યારે કોઈ એવી શરત કીધી હોય કે જેમાં કોઈ એક નંબર બે બીજોની વચ્ચે આવતો હોય, કોઈ એક નંબર બંને બીજોની વચ્ચે આવતો હોય, તો એનો મતલબ એ થઈ ગયો કે ડી ચેક કરવાની જરૂર છે. અને જ્યારે કોઈ નંબર બે બીજોની વચ્ચે ના આવતો હોય ત્યારે મારે ડી ચેક કરવાની જરૂર છે, બરોબર છે. ઓકે, ચલો. તો અહીંયા આપણે કન્ડિશન નંબર 2 અહીંયા કમ્પ્લીટ થાય છે કે જ્યારે કોઈ નંબર બંને બીજોની વચ્ચે હોય તો એના માટેની એક અને માત્ર એક જ શરત છે કે a ઇન્ટુ p ઓફ k લેસ ધેન 0 થવું જોઈએ. અત્યાર સુધી આપણે બે બે કન્ડિશન એટલે કે બે કેસ પૂરા કર્યા. પહેલો કેસ કયો હતો કે એક અચળાંક જે છે એ અચળાંક બંને બીજો કરતા નાનો છે, અને બીજી જે આપણે શરત લીધી કે કોઈ એક અચળાંક બંને બીજોની વચ્ચે છે, રાઈટ. કન્ડિશન નંબર કેસ નંબર 2 આપણો અહીંયા આગળ કમ્પ્લીટ થઈ ગયો હતો, બરોબર છે. એના પછીનો જે કેસ જે છે એ કેસની આપણે વાત કરીએ, બરોબર. તો કેસ એવો કે છે કે બોલે જો તમને કહી દઉં છું કયો કેસ છે. હવે તો કેસ એવો છે, હા, બંને બીજમાંથી ફક્ત એક જ બીજ બે અચળાંકોની વચ્ચે હોય, બરોબર છે. હવે આનો મતલબ એમ થાય છે ભાઈઓ
આનો મતલબ એવું થાય છે કે અહીંયા કે બે નંબર આપેલા હશે, બે નંબર આપેલા હશે બરાબર. તો બે નંબર માંથી શું કીધું છે, દ્વિઘાત પદાવલિના બંને બીજો માંથી ફક્ત એક જ બીજ બે સ્થિરાંકો ની વચ્ચે હોય. ઓકે ચલો, હવે કેસ નંબર 3 છે. કેસ નંબર 3 શું કહે છે કે બે અચળાંક આપેલા છે, બે અચળાંક આપેલા છે, બે અચળાંક આપેલા છે, બે અચળાંક આપેલા છે, ધારો કે અને એમ. અત્યાર સુધી જે આપણે વાત કરી એમાં એક અચળાંક આપેલો હતો કે, આમાં બે અચળાંક આપેલા છે. હવે એમાં એવું કહે છે કે આમાંથી ફક્ત એક જ અચળાંક, એક જ અચળાંક, એક જ અચળાંક બે બીજો ની વચ્ચે છે બરાબર. ચલો હવે અહીંયા કેસ તમને લઉં, શું કીધું છે તો કે અહીંયા દ્વિઘાત પદાવલિ હું ડ્રો કરું રાઈટ, એક દ્વિઘાત પદાવલિ હું એ ગ્રેટર ધેન 0 માટે ની લઉં, બીજી જે દ્વિઘાત પદાવલિ જે છે હું એ લેસ ધેન 0 માટે ની લઉં બરાબર છે. ચલો આ એ ગ્રેટર ધેન 0 માટેની પદાવલિ છે, આ એ લેસ ધેન 0 માટેની પદાવલિ છે, એનો મેં આલેખ ડ્રો કરેલો છે. ઓકે વેરી ગુડ. આના બે બીજ, આના બે પ્રાણીઓ, આના બે છોકરાઓ આલ્ફા બીટા, આના બે બીજ, આના બે પ્રાણીઓ, બે છોકરાઓ ગામા ડેલ્ટા બરોબર છે. હવે બે બીજ, હવે બે બીજ તો આપણે આપી દીધા છે, હવે શું કીધું છે કે બે અચળાંકો કે અને એમ, એમાંથી ફક્ત એક જ અચળાંક બે બીજોની વચ્ચે હોય, એટલે એક અચળાંક હું લખી દઉં કે અહીંયા, તો બીજો બાર હોવો જોઈએ, એક જ અચળાંક બે બીજોની વચ્ચે હોવો જોઈએ. અહીંયા આગળ કે લખી દીધો તો બીજો એમ અહીંયા હોવો જોઈએ, આ એમ અહીંયા પણ હોઈ શકે તો પણ ચાલે, અહીંયા મૂકો ગમે ત્યાં મૂકો, શરત માત્ર એકની એક જ છે કે બે અચળાંકો હોય એમાંથી એક જ પ્રાણી બે બીજોની વચ્ચે હોવું જોઈએ, બાકીનું પ્રાણી એની બહાર હોવું જોઈએ. અહીંયા હોય તો પણ ચાલે, અહીંયા હોય તો પણ ચાલે, કોઈ ફરક નથી પડતો. શરત માત્ર આટલી છે કે એક જ જે અચળાંક છે એ બે બીજોની વચ્ચે હોવો જોઈએ. હવે જે આ દ્વિઘાત પદાવલિ જે છે, આ દ્વિઘાત પદાવલિનું સમીકરણ આપણે લઈ લઈએ તો કે ભાઈ એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી, આનું બી લઈ લઈએ કે પી ઓફ એક્સ બરાબર એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર છે. હવે આપણે આમાં જોઈએ તો પહેલી વસ્તુ કે આમાં હવે મારે શરતો બનાવી છે, કઈ કઈ ત્રણ શરતથી મને ખબર પડશે કે ફક્ત એક જ પ્રાણી જે છે એ બે બીજોની વચ્ચે છે, બીજું કોઈ પ્રાણી બે બીજોની વચ્ચે નથી, તો કઈ રીતે ખબર પડશે? તો મને આમાં કહો કે આમાં મારે ડી ગ્રેટર ધેન ઇક્વલ ટુ ચેક કરવાની જરૂર છે, તો ના, આમાં મારે ડી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ચેક કરવાની જરૂર છે નહીં. કેમ? કેમ કે એક અચળાંક બે બીજોની વચ્ચે આવી ગયો છે. હવે કોઈ અચળાંક બે બીજોની વચ્ચે આવ્યો એનો મતલબ જ એમ થયો કે બે બીજો વાસ્તવિક અને ભિન્ન છે બરાબર છે, ક્લિયર થઈ ગયું? ઠીક છે. તો હવે મને એમ કહો કે જયારે આ કે હું આની અંદર મૂકીશ તો જવાબ શું આવશે? જો ગ્રાફ ક્યાં આવે છે? નીચે આ કે આગળ ગ્રાફ અહીંયા છે બરોબર, એટલે કે પી ઓફ કે શું થશે? તો કે ભાઈ પી ઓફ કે લેસ ધેન 0 થશે. અને પી ઓફ એમ શું થાય? પી ઓફ એમ અહીંયા વાયર ઉપર આવશે, એટલે કે પી ઓફ એમ શું થશે? તો કે પી ઓફ એમ ગ્રેટર ધેન 0 થશે. ક્લિયર છે? પી ઓફ એમ અહીંયા હોત તો પણ ગ્રેટર ધેન 0 થાય, અહીંયા હોત તો પણ ગ્રેટર ધેન 0 બરોબર છે, અને પી ઓફ કે લેસ ધેન 0. ઓકે, તો બંનેનો ગુણાકાર શું થયો? તો કે પી ઓફ કે ઇન્ટુ પી ઓફ એમ લેસ ધેન 0 થાય, કેમ કે એક ધન છે એક ઋણ છે, બંનેનો ગુણાકાર ઋણ થાય. અહીંયા આવો, ચલો અહીંયા કે ની વેલ્યુ આગળ જવાબ શું આવશે? ધન આવશે. એનો મતલબ એમ થયો કે પી ઓફ કે શું થયું? પી ઓફ કે ગ્રેટર ધેન 0 થયું. પી ઓફ એમ મને કહો તો પી ઓફ એમ શું થાય છે? લેસ ધેન 0 થાય છે. તો બોલો બંનેનો ગુણાકાર શું થશે? તો બંનેનો ગુણાકાર પી ઓફ કે ઇન્ટુ પી ઓફ એમ લેસ ધેન 0 થશે, કેમ કે એક ધન છે ને એક ઋણ છે. બસ પછી આ એક જ શરત, બીજી કોઈ શરત લેવાની જરૂર છે જ નહીં આની અંદર. કે ભાઈ પી ઓફ કે અને પી ઓફ એમ લેસ ધેન 0 આવતો હોય, બેનો ગુણાકાર, જો બેનો ગુણાકાર લેસ ધેન 0 આવતો હોય તો એનો મતલબ એમ થયો કે એક અચળાંક કે અને એક અચળાંક એમ માંથી કોઈ એક અચળાંક બે બીજોની વચ્ચે છે, એક જ અચળાંક, કોઈ એક જ અચળાંક બે બીજોની વચ્ચે છે. અહીંયા પણ જો પી ઓફ કે અને પી ઓફ એમ લેસ ધેન 0 આવે છે, એનો મતલબ જ એમ થાય છે કે બે અચળાંક આપેલા હોય કે અને એમ, એમાંથી કોઈ એક અચળાંક બે બીજોની વચ્ચે છે અને બીજો અચળાંક બે બીજોની બહાર છે, કાં તો આ બાજુ જમણી બાજુ કાં તો ડાબી બાજુ, પણ એક જ અચળાંક જે છે બે બીજોની વચ્ચે છે એ આ શરત ખાલી સફિશિયન્ટ છે રાઈટ. તો આ ત્રીજી શરત આપણે કરી, ત્રીજો કેસ આપણે કર્યો. અત્યાર સુધી આપણે ત્રણ કેસ કર્યા. પહેલો કેસ કયો કયો કર્યો? તો પહેલો કેસ એ કર્યો કોઈ એક અચળાંક બંને બીજો કરતા નાનો છે. બીજો કેસ કયો કર્યો? કોઈ એક અચળાંક બે બીજોની વચ્ચે છે. ત્રીજો કેસ કયો કયો? તો કે બે અચળાંકો છે એમાંથી ફક્ત એક જ અચળાંક બે બીજોની વચ્ચે છે. આ ત્રણ કેસ આપણે અહીંયા આગળ કર્યા રાઈટ. ચલો હવે આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ તો તમને મજા આવશે, પછી એમના કે સાહેબ રોડ પડે છે અહીંયા આગળ. ઠીક છે, ચલો હવે આપણે એક્ઝામ્પલ ચાલુ કરીએ. આનો તમે એક વાર જોઈ લો
બરોબર છે ઓકે પોઝ કરીને જોઈ લેજો ક્લિયર થઈ ગયું ચલો આગળ વધીએ તો હવે આપણે એની પર એક્ઝામ્પલ લઈએ એટલે તમને વધારે ક્લિયર થઈ જશે એકદમ નીટ એન્ડ ક્લીન એન્ટરે ચલો એક્ઝામ્પલ લઈએ છે આપણે હવે એની પર તો એક્ઝામ્પલ કઈક સિમ્પલ મજાનો છે કે એક દ્વિઘાત સમીકરણ છે x² માઇનસ 2a પ્લસ 3x પ્લસ a² આ એક દ્વિઘાત પદાવલી છે આ દ્વિઘાત પદાવલીના બંને બીજોની વચ્ચે 3 છે આ દ્વિઘાત પદાવલીના બંને બીજોની વચ્ચે 3 છે બંને બીજોની વચ્ચે 3 છે તો એનો ઉકેલ કરો શોધો બરોબર હવે બંને બીજોની વચ્ચે 3 છે બરોબર એટલે કે કોઈ એક નંબર કે બંને બીજોની વચ્ચે છે એનો મતલબ એમ થયો તેના માટે એક જ શરત હતી એ શરત શું હતી તો કે ભાઈ a(f(k) <0 આ એની શરત હતી a(f(k) જો આ શરતનું પાલન થતું હોય તો એનો મતલબ એમ થાય કે જે k જે છે એ k બંને બીજોની વચ્ચે છે તો અહીંયા k તરીકે શું છે અહીંયા k તરીકે 3 છે તો ચલો k તરીકે 3 છે તમામ મૂકી દો a તરીકે 1 છે x² સહગુણક 1 છે તો સિમ્પલ આપણે 3 મૂકી દઈશું તો કે 9 માઇનસ 2a પ્લસ 3 ઇન્ટુ 3 પ્લસ a² આ જે છે એ લેસ ધેન 0 હોવું જોઈએ તો હવે a² માઇનસ અહીંયા 3 2 6 માઇનસ 6a પ્લસ 9 પ્લસ 9 લેસ ધેન 0 માઇનસ 9 પ્લસ 9 કેન્સલ ઉડાડી દઈએ હવે અહીંયા શું આવ્યું તો કે a² માઇનસ 6a લેસ ધેન 0 a કોમન a માઇનસ 6 લેસ ધેન 0 સંખ્યા લખા પર અહીંયા આપણે 0 અહીંયા 6 પ્લસ માઇનસ પ્લસ એટલે કે 0 2 6 તમારો આન્સર છે બરોબર છે 0 2 6 તમારો આન્સર છે ક્લિયર તો આ એના પરનો આપણે એક્ઝામ્પલ લીધો કે જેમાં મેં તમને કીધું કોઈ એક નંબર બંને બીજોની વચ્ચે છે તો એનો ઉકેલ ગણ શોધો તો એનો ઉકેલ ગણ આવશે 0 2 6 ક્લિયર ડન આઈ થિંક કે તમને ક્લિયર થઈ ગયું હશે ઓકે ડન હવે બીજો આપણે એક નંબર બીજો આપણે એક્ઝામ્પલ લઈએ કે ભાઈઓ x² માઇનસ જોનો એક વાર એક્ઝામ્પલ બહુ સિમ્પલ જ છે બહુ ડિફિકલ્ટ નથી જરાય ક્લિયર થઈ જાય છે ઓકે ચલો નેક્સ્ટ તો હવે આપણે જેના પછીનો કેસ જે ભણ્યા એ કેસ હું તમને અહીંયા આગળ બતાવવા જઈ રહ્યો છું એનો એક્ઝામ્પલ બતાવવા જઈ રહ્યો છું કે ભાઈઓ કોઈ એક છે દ્વિઘાત પદાવલી x² માઇનસ 6k માઇનસ 1 ઇન્ટુ x માઇનસ 2k પદાવલીના બંને બીજોમાંથી ફક્ત એક જ બીજ માઇનસ 1 અને 1 ની વચ્ચે છે આ પદાવલી જે છે એમાંથી ફક્ત એક જ બીજ માઇનસ 1 અને 1 ની વચ્ચે છે હવે તો એનો કેનો ઉકેલ કરવાનો મારે શોધવાનો છે હવે શું કીધું છે આ જે દ્વિઘાત પદાવલી છે એમાંથી આના બે બીજ હોય હા હોય એમાંથી ફક્ત એક જ બીજ માઇનસ 1 અને 1 ની વચ્ચે છે બરોબર એટલે કયો કેસ થઈ ગયો જે હમણાં મેં તમને કરાયો એ કે બે નંબરમાંથી કોઈ એક જ નંબર બે બીજોની વચ્ચે હોય તો એનો મતલબ આ થયો કે બે બીજમાંથી ફક્ત એક જ બીજ બે નંબરની વચ્ચે છે જો અહીંયા આગળ હું કહી દઉં કે આ આલ્ફા અને બીટા છે બરોબર છે તો કોઈ એક જ બીજ માઇનસ 1 અને 1 ની વચ્ચે છે તો માઇનસ 1 અહીંયા હશે ને અહીંયા હશે તો કોઈ એક જ બીજ માઇનસ 1 અને 1 ની વચ્ચે આવ્યું આલ્ફા બીટા જે છે 1 ની આ બાજુ હોય તો આનો મતલબ એમ પણ થયો ને કે બે અચળાંકોમાંથી કોઈ એક અચળાંક બે બીજોની વચ્ચે છે સેમ જ થયું ને તો આને શરત શું હતી તો આને શરત શું હતી તો કે ભાઈ f(k) ઇન્ટુ f(m) લેસ ધેન 0 થવું જોઈએ તો પહેલા અહીંયા આગળ f(k) એટલે કે માઇનસ 1 મૂકી દો x ની જગ્યાએ માઇનસ 1 મૂકો તો શું થાય તો કે માઇનસ 1 નો વર્ગ 1 માઇનસ 6k માઇનસ 1 ઇન્ટુ માઇનસ 1 બરોબર માઇનસ 2k આ f(k) થયું ઇન્ટુ f(m) f(m) એટલે હવે શું તો કે ભાઈ x ની જગ્યાએ 1 મૂકી દો તો અહીંયા આગળ 1 માઇનસ 6k માઇનસ 1 ઇન્ટુ 1 માઇનસ 2k લેસ ધેન 0 તો સાદર બાપીએ તો માઇનસ માઇનસ અહીંયા પ્લસ થઈ જશે તો 1 પ્લસ 6k માઇનસ 1 માઇનસ 2k બરોબર અહીંયા આગળ માઇનસ જ રહેશે તો
तो 1 माइनस 6k प्लस 1 माइनस 2k लेस देन 0। चलो साधु भाभी 1 1 कैंसिल, 6k माइनस 2k 4k, यहां कर 1 1 2 माइनस 8k लेस देन 0, 2 कॉमन कर दूं तो यहां 4 2 8 થઈ જાય k સુધા સે અહીંયા 1 માઈનસ 4k લેસ ધેન 0, હજુ માઈનસ કોમન કાઢું તો સુધા સે અહીંયા આગળ તો કે ભાઈઓ માઈનસ 8k 4k માઈનસ 1 લેસ ધેન 0, બંને બાજુ માઈનસ વડે મલ્ટીપ્લાય કરું અને 1 જતું રહેશે નીચે, અસમતા બદલાઈ જશે તો કે k ઇનટુ 4k માઈનસ 1 ગ્રેટર ધેન 0 બરોબર છે, અહીંયા 0 મૂકી દઈએ, અહીંયા 1/4 પ્લસ માઈનસ પ્લસ जवाब आयो माइनस इन्फिनिटी टू जीरो योग 1/4 टू इन्फिनिटी, आ तमारो जवाब आयो। बराबर छे, क्लियर થઈ ગયું, સિમ્પલ એક વાર જવાબ જો કર લઈએ, બરોબર છે, સાચો જવાબ છે આપણો માઇનસ ઇન્ફિનિટી ટુ 0 યુનિયન 1/4 ટુ ઇન્ફિનિટી। સિમ્પલ હતું, એક જ શરત લેવાની હતી કે f(k) f(m) લેસ ધેન 0, તો એ તો આપણે અહીંયા આગળ મૂકી દીધી બરોબર, અને મૂકી દીધી અને આપણને ખબર પડી ગઈ કે ભાઈઓ કે આ જે k નો ઉકેલ ગણો છે એ માઇનસ ઇન્ફિનિટી ટુ 0 યોગ 1/4 ટુ ઇન્ફિનિટી થશે બરોબર। તો અત્યાર સુધી આપણે કેટલી શરતો ભણ્યા, તો અત્યાર સુધી આપણે 3 શરતો ભણ્યા, એ 3 શરતો તમને આવડવી જોઈએ અને એ 3 શરતોના આધારે દાખલા પણ તમે તમને કરાયા, હજુ ડિટેલમાં આ ચેપ્ટર પતશે એટલે આપણે દાખલા કરવાના છીએ, ગભરાવાની જરૂર છે નહીં, બહુ સિમ્પલ છે। કઈ 3 શરત ભણ્યા કે કોઈ એક નંબર, એક અચળાંક, કોઈ એક અચળાંક જે છે બંને બીજો કરતા નાનો હોય, બંને બીજો કરતા નાનો, કન્ડિશન નંબર 2 શું હતી કે અચળાંક બંને બીજોની વચ્ચે, અને કન્ડિશન નંબર 3 શું કહેતું હતું, તો કન્ડિશન નંબર 3 એવું કહેતું હતું કે કોઈ એક જ બીજ બે અચળાંક ની વચ્ચે હોય બરાબર। તો આ ત્રણે ની આપણે કન્ડિશન લીધી હતી, આમાં 3 હતી શરત, કઈ કઈ આમાં કઈ કઈ હતી શરત, તો પહેલી હતી આની અંદર કે ભાઈ d greater than equal to 0 હોવું જોઈએ, d greater than equal to 0 હોવું જોઈએ, બીજું k less than minus b/2 એ હોવું જોઈએ, અને ત્રીજું a into f(k) જે છે એ less than 0 હોવું જોઈએ બરાબર છે। હવે સોરી a into f(k) greater than 0 હોવું જોઈએ બરાબર, અહીંયા કર જે હતું અચળાંક બંને બીજોની વચ્ચે હોય, તો અહીંયા સિમ્પલ શરત હતી કે a into f(k) less than 0, અહીંયા ફક્ત એક જ શરત હતી, બીજી કોઈ શરત હતી નહીં, અને એ જ રીતે અહીંયા કોઈ એક જ બીજ બે અચળાંકોની વચ્ચે હોય તો એની પણ એક જ શરત હતી કે શું હતી, તો કે f(k) into f(m) less than 0। તો આ 3 શરતો અને જે 3 કન્ડિશન છે એ 3 કન્ડિશન માટેની આ શરતો જે છે એ આપણે ભણ્યા અત્યાર સુધી, અને એના રિલેટેડ આપણે એક્ઝામ્પલ પણ જોઈ લીધા, બરોબર છે। આ બીજોનો સ્થાન જેને ઇંગ્લિશમાં કહેવાય લોકેશન ઓફ રૂટ્સ, એની વાત આપણે અહીંયા કરી રહ્યા છીએ બરોબર છે। d greater than equal to 0, k less than minus b/2, a into f(k) greater than 0, આ 3 શરતોના આધારે આપણને શું ખબર પડશે, તો એ 3 શરતોના આધારે આપણને ખબર પડશે કે કોઈ એક અચળાંક જે છે એ બંને બીજો કરતા નાનો, આ શું ખબર પડશે કે કોઈ એક અચળાંક જે છે બંને બીજોની વચ્ચે છે, આ શું કહેવા માંગે છે કે ફક્ત એક જ બીજ બે અચળાંકોની વચ્ચે છે બરાબર। 3 આપણે અત્યારે સુધી ભણ્યા, આ જે 3 ભણ્યા એના આધારે આપણે એક્ઝામ્પલ પણ કર્યા, આઈ થિંક કે તમને ક્લિયર થઈ ગયું હશે બરાબર છે। આ દ્વિઘાત સમીકરણમાં આ જે લોકેશન ઓફ રૂટ્સ જે છે એ તમારે શીખવું હોય તો બેઝિક મેથ્સ તમારું ખૂબ જ પાવરફુલ હોવું જોઈએ, પ્લસ અંતરાલ જે છે તમારા પાવરફુલ હોવા જોઈએ, તમને બહુ ઈઝી લાગશે આ વસ્તુ બરાબર। અને હા, ગ્રાફ, દ્વિઘાત સમીકરણના ગ્રાફ તમને પાવરફુલ આવતા હોવા જોઈએ તો તમને બહુ ઈઝી લાગશે, બાકી તો થડંગ ગોપાલ થઈ જશે, એટલે આ ડાયરેક્ટ આ લેક્ચર જોશો તો બધું બાષ્પીભવન થઈ જશે, પહેલેથી જોશો તો મજા આવશે, બધું જ તમને ક્લિયર થશે કે ના, કનેક્ટેડ આવશે કે હા બરોબર છે, યસ યસ સાચી વાત છે સાહેબ, ઠીક છે, હવે મળશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં, બાય।